હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હિમાનીઝ કિચન. આજે હું તમને આ વિડીયોમાં શ્રી પદ્મનાભ ભગવાનનું મંદિર જે પાટણમાં આવેલું છે તેના વિશે જાણકારી આપીશ. તો આ વિડીયોમાં હું તમને શ્રી પદ્મનાભ ભગવાનની પ્રસાદી એટલે કે દાળ રોટલી જે પારંપરિક રીતે કઈ રીતે બને છે તે જણાવીશ, તેમજ રવાડી, મેળા અને રેવડી વિશે થોડી જાણકારી આપીશ. તો આ વિડીયોને સમજાવવાની શરૂઆત કરું તે પહેલાં મિત્રો, જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તેને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી મારા તમામ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે તે લોકોનો ખૂબ ખૂબ આભાર. તો ચાલો શ્રી પદ્મનાભ ભગવાન વિશે થોડી જાણકારી મેળવીએ. તો સૌથી પહેલાં આપણે શ્રી પદ્મનાભ ભગવાન વિશે જાણીએ. શ્રી પદ્મનાભ ભગવાન પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના ઈષ્ટદેવ છે. ઉત્તર ગુજરાતમાં આવેલા પાટણ સ્થિત શ્રી પદ્મનાભ ભગવાનનું મંદિર એ વિશ્વનું એકમાત્ર માટીનું મંદિર છે. આ ઉપરાંત આ મંદિરમાં 33 કરોડ દેવતા, 88,000 ઋષિઓ અને 56 કોટી યાદવોનો વાસ છે. અને દેશ વિદેશથી ઘણા બધા લોકો આ મંદિરના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. તો તમે પણ જ્યારે પાટણ આવો ત્યારે આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો. તો એવું કહેવામાં આવે છે કે બ્રહ્માના જમણા અંગૂઠામાંથી દક્ષ પ્રજાપતિ ઉત્પન્ન થયા છે અને આજની જે પ્રજાપતિ જ્ઞાતિ છે તેનો સમાવેશ આ દક્ષ પ્રજાપતિના પુત્રો તરીકે થાય છે. સ્વર્ગના સ્વામી પરમપિતા પરમાત્મા પરબ્રહ્મ શ્રી હરિ વિષ્ણુ ભલે વૈકુંઠવાસી હોય, પરંતુ જ્યારે જ્યારે ભક્તોએ દુઃખમાં અને સંકટમાં તેમનું સ્મરણ કર્યું છે ત્યારે ત્યારે પૃથ્વી પર તેમને અચૂક દોડી આવી પોતાના ભક્તોના દુઃખો દૂર કરી અને તેમને ઉગારી લીધા છે. એટલું જ નહીં, પરંતુ જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થઈ છે ત્યારે ત્યારે આ પૃથ્વી ઉપર પોતાના ભક્તોને ત્યાં જન્મ ધારણ કરીને ભગવાન અવશ્ય પધાર્યા છે. પરબ્રહ્મ પરમાત્મા શ્રી હરિ વિષ્ણુ ઉત્તર ગુજરાતના પાટણ શહેરમાં સવન 1458માં એક પ્રજાપતિ ભક્ત શ્રી કરણપિતાના ત્યાં પુત્ર રૂપે અવતાર ધરીને ભક્ત શ્રી પદ્મનાભના નામે જન્મ ધારણ કરી ધર્મ અને ભક્તિનો મહિમા વધાર્યો છે, જેનું વર્ણન પુરાણોમાં મળી આવે છે. એકવાર ખુદ ભગવાન શ્રીહરિ બદ્રિકાશ્રમ તપોવનમાં તપસ્વીના રૂપમાં ધ્યાન ધરીને બેઠા હતા. તે વખતે ભર ઉનાળો હતો, મધ્યાહનનો સમય હતો, છતાં તે તપસ્વી તડકામાં બેસીને ધ્યાન ધરતા હતા. તે જોઈ ભગત શિવદાસ પ્રજાપતિના મનમાં ઘણું માન ઉત્પન્ન થયું. તો તેમણે વિચાર્યું, આ મહાત્મા કોઈ અદ્ભુત તપસ્વી લાગે છે, આવા સખત તાપમાં બેસીને તપ કરી રહ્યા છે, તો લાવ હું પણ તેમને થોડો મદદરૂપ બનું. પછી તો ભગત શિવદાસે આજુબાજુના ઝરણામાંથી પાણી લાવી તપસ્વી બેઠા હતા તેની ફરતે પાણી છાંટ્યું અને વનમાંથી ઘાસ વગેરે લાવી તેમની ઉપર એક સુંદર પર્ણ કુટીર બનાવી આપી. તપસ્વીના રૂપમાં બેઠેલા ભગવાન શ્રીહરિ ભગતની સેવા અને ભક્તિથી પ્રસન્ન થયા અને ધ્યાનમાંથી જાગૃત થયા અને ભગવાને કહ્યું કે હે પ્રિય ભક્ત, હું ટૂંક જ સમયમાં તારા કુળમાં અવતાર લઈશ, ત્યારે તે પૂજ્ય થશે અને આ જગતનું કલ્યાણ થશે. પ્રજાપતિ શિવદાસને ત્યાં તેમની ધર્મપત્ની સુધનેત્રીના પેટે જન્મ લીધો, જેમનું નામ કરણ આપ્યું. તો પ્રભુ શ્રીહરિની લીલા પ્રમાણે પ્રજાપતિ શિવદાસને ત્યાં કરણ અને પ્રજાપતિ ભાનુપના ત્યાં લખમા અવતર્યા. કરણ અને લખમા સમય જતાં મોટા થયા, બંનેના વિવાહ થયા અને સંસાર પણ મંડાયો. હવે ભગવાને માયાને આજ્ઞા કરી અને લખમાના ઉદરમાં ગર્ભ રહી ગયો. દિવસે દિવસે માતાનું તેજ વધવા લાગ્યું અને હવે પ્રભુનો પ્રગટ થવાનો સમય આવી ગયેલો. આમ સવન 1458ના ચૈત્ર સુદ 5મને ગુરુવારના દિવસે ચડતે પહોર બપોરે 11 વાગે રોહિણી નક્ષત્ર અને મેષ રાશિમાં પ્રભુ શ્રી પાટણમાં ઉતર્યા. આમ કરણપિતા અને લખમા માતાએ પદ્મનાભ ભગવાનને જન્મ આપ્યો અને માતા લક્ષ્મીજીએ પ્રજાપતિ વારીદાસની પુત્રી તરીકે જન્મ લીધો. પદ્મનાભને 5 સંતાન થયા, 4 પુત્ર અને 1 પુત્રી, જેમાં પુત્રમાં હરજી, હરિદાસ, માધવદાસ, વિષ્ણુદાસ અને પુત્રી મચકર હતા. હવે હું તમને પાટણ સ્થિત પદ્મવાડી વિશે થોડી જાણકારી આપીશ. તો શ્રી પદ્મનાભ ભગવાને આ પદ્મવાડી રચવાનો પ્રારંભ કર્યો હતો. શ્રી હરિ પદ્મનાભ અને તેમના મિત્ર ધનુરાજ બંને સંવત 1471ના કાર્તિક સુદ 14ને રવિવારના દિવસે આ વાડીની રચના કરી. આ વાડીની રચના સંપૂર્ણ બની રહી ત્યારે ભક્તજનો, ઋષિમુનિ, સાધુ સંતો વગેરે 7 દિવસ સુધી મોટો ઉત્સવ કર્યો. તેમાં દેવો અને ગાંધર્વોએ ભાગ લીધો. ખુદ શ્રીહરિ ભગવાનના કરકમળથી રચાયેલી અને વર્ષો સુધી તેમના ચરણ કમળથી પાવન થયેલી પદ્મવાડીના મહાત્મ્ય વિશે લોકોમાં શ્રદ્ધા જાગવા લાગી.
આ પદ્મવાડી 20 વીઘાથી પણ વધારે વિસ્તારમાં પ્રસરાયેલી છે. તો આ પદ્મવાડીમાં સૌથી પહેલાં મનોકામના સિદ્ધ હનુમાન દાદાનું મંદિર છે. તો આ મંદિરમાં પ્રવેશ કરતાં તમને શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના દર્શન થશે. આ એવી ઉત્તમ વાડી છે જેની રજ માત્ર શરીરે અડે તો પણ જીવન માત્રના દુઃખ દર્દ દૂર થાય અને પોતે પાપમુક્ત બને છે. અહીં જે શ્રાદ્ધ કરે છે તેમના તમામ પિતૃઓ તરી જાય છે. જે લોકો દીપ પ્રગટાવે છે તેમને સ્વર્ગનો માર્ગ મળી રહે છે. આ વાડીની પ્રદક્ષિણાનું આગવું મહત્વ છે. જે લોકો આ વાડીમાં પ્રદક્ષિણા કરે છે અને ગોમતીકુંડમાં સ્નાન કરે છે તેમને મોક્ષ મળી રહે છે. આ વાડીને કોઈ પદ્મવાડી કહે છે, કોઈ વૈષ્ણવવાડી તો કોઈ ભક્તવાડી કહે છે, કોઈ તેને મુક્તિધામ, વૈકુંઠધામ કે ઠાકોરધામ પણ કહે છે. જે કોઈ આ વાડીમાં સેવા ભક્તિ કરે છે તેમને કોઈ બીજા તીર્થસ્થાને જવાની જરૂર રહેતી નથી, એટલા માટે જ અહીંયા ભગવાનની સેવા કરીને દાળ રોટલીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. તો આ પદ્મવાડીમાં સૌથી પહેલાં વિઘ્નહર્તા શ્રી ગણપતિ દાદાનું મંદિર આવે છે. તો અહીં આ ગણપતિ દાદાનું મંદિર પણ તમને માટીના ઢગલા સ્વરૂપે જ જોવા મળશે. ત્યાંથી થોડા આગળ જતાં તમને શ્રી હરદેવજી ભગવાનનું મંદિર દેખાશે. તો આ હરદેવજી ભગવાન શ્રી પદ્મનાભ ભગવાનના પુત્ર અને ભગવાન શંકરના સાક્ષાત અવતાર હતા. તો એ હરદેવજી ભગવાનના મંદિરમાં વિધાતા માતાનું મંદિર પણ જોવા મળે છે. તો ત્યાં પણ તમને માટીના ક્યારા સ્વરૂપે વિધાતા માતાના દર્શન થાય છે. આ મંદિરમાં તમને સરસ્વતી માતાના પણ માટીના ક્યારા સ્વરૂપે દર્શન થશે. અહીંયા આ મંદિરમાં તમને અગ્નિદેવ, પવનદેવ અને વાયુદેવ જેવા તમામ દેવોના દર્શન પણ માટીના ક્યારા સ્વરૂપે જ થઈ જશે. શ્રી હરદેવજી મંદિરમાં આવેલું આ વાડીનું ધાબું એ ઇજનેરી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે ખાસ જોવાલાયક છે, જે આશરે 100 વર્ષથી પણ જૂનું છે. આ ધાબું ઈંટો અને ચૂનાના ચણતરથી બનેલું છે, જે આજના સ્ટીલ અને સિમેન્ટ કોન્ક્રીટથી બનેલા ધાબાઓ કરતાં પણ અડીખમ ઉભેલું છે. હવે હું તમને રવાડી વિશે જાણકારી આપીશ. તો આ વાડીમાં ભગવાનના સાક્ષી સ્વરૂપે જ્યોત એટલે કે રવાડી પ્રગટાવવામાં આવે છે, જેના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. તો જ્યારે પદ્મનાભ ભગવાનનો સ્વધામ જવાનો સમય થયો ત્યારે જતાં જતાં સંવત 1560ની સાલમાં કારતક સુદ 14થી પદ્મવાડીએ તેમને મોટો ઉત્સવ ઉજવ્યો. ત્યારબાદ મકર સંક્રાંતિ પછી મહાસુદ 4ને દિવસે કુટુંબીજનો, ભક્તો વગેરેને વાડીની મધ્યમાં ભેગા કરી આખી રાત દરમિયાન ભજન કીર્તન કર્યા અને સવારે મહાસુદ 5મને સોમવારે બ્રહ્મ મુહૂર્તમાં નકળંગજીની સામે ગાદી ઉપર બેસી સર્વેને બ્રહ્મજ્ઞાન આપી સૂર્યોદય પહેલાં જ્યોતિર્મય સ્વરૂપમાં વિલીન થઈ ગયા. આમ આ જ્યોત એટલે કે રવાડીનું તેજપુંજના દર્શન કરી સૌ કોઈ પદ્મનાભ ભગવાનનો જય જયકાર કરી ઉઠ્યા. માટે શ્રીહરિ પ્રભુની યાદમાં કારતક સુદ 14થી કારતક વદ 5મ સુધી શ્રી પદ્મનાભ ભગવાનની જ્યોત એટલે કે રવાડી પ્રગટાવવામાં આવે છે. તે સિવાય પ્રભુ શ્રીહરિ હવે જે અવતાર ધારણ કરવાના છે તે એટલે કે નકળંગજી ભગવાનની રવાડી નીકળે છે, જે પાછા પગલે એટલે કે અવળામુખે નીકળે છે. અને એવું કહેવામાં આવે છે કે પ્રભુ શ્રીહરિ નકળંગજીના નામે જ્યારે આ પૃથ્વી ઉપર અવતરશે ત્યારે આ રવાડી સવળા પગે એટલે કે સીધા મુખે થઈ જશે. આ ઉપરાંત કોઈપણ શુભકામના પ્રારંભમાં વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશ તો હોય જ, એટલે એમની સ્મૃતિમાં શ્રી ગણપતિ ભગવાનની રવાડી પ્રગટાવવામાં આવે છે. આ ઉપરાંત પદ્મનાભ ભગવાનના પુત્ર શ્રી હરદેવજીએ તેમની ખૂબ જ સેવા કરી દેવની પદવી મેળવેલ. વધુમાં હરદેવજી એ સાક્ષાત ભગવાન શંકરનો અવતાર છે, એટલા માટે હરદેવજી ભગવાનની એમ મળીને કુલ 4 રવાડી આ પદ્મવાડીમાં પ્રગટાવવામાં આવે છે. અને આ રવાડીના દર્શન દરમિયાન સૌ કોઈ રેવડીનો પ્રસાદ ધરાવે છે. આમ તો રેવડી પાટણમાં કોઈ પણ મીઠાઈની દુકાને મળતી જ હોય છે, પરંતુ ઘરે તમારે જો રેવડી બનાવી હોય તો તેની રેસીપી લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો મિત્રો, અહીંયા મેં તમને આ પદ્મવાડીમાં જે 4 રવાડી પ્રગટાવવામાં આવે છે તેનું મહત્વ બતાવ્યું. હજી હું તમને આગળ આ વિડીયોમાં સપ્તરાત્રિ મેળા વિશે જાણકારી આપીશ. તો પહેલાં મેં તમને જેમ કહ્યું કે પ્રભુ શ્રીહરિએ નકળંગજીની સામે ગાદી ઉપર બેસી સર્વેને બ્રહ્મજ્ઞાન આપ્યું, તો આ એ જ પદ્મનાભ ભગવાનની ગાદી છે જેના તમને આ પદ્મવાડીમાં દર્શન થશે. આ સિવાય આ પદ્મવાડીમાં શંકર ભગવાનનું પણ મંદિર તમને જોવા મળશે. તો અહીંયા આ મંદિરમાં તમને ગોપેશ્વર મહાદેવના દર્શન થશે. ત્યારબાદ આ જે જગ્યા છે તેને વૈકુંઠધામ તરીકે ઓળખવામાં આવે છે. આ વૈકુંઠધામની પાછળ આ પદ્મવાડીમાં મુક્તિધામ પણ આવેલું છે. તો અહીંયા વૈકુંઠધામની બહાર નીકળતા આ રીતનો રસ્તો જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ચારે બાજુ માટીના ઢગલા સ્વરૂપે જ આ મંદિરમાં દરેક ભગવાનના દર્શન થશે. ત્યારબાદ આ પદ્મવાડીમાં શ્રી ચામુંડા માતાજીનું મંદિર પણ આવેલું છે,
તો અહીંયા ચામુંડા માતાના દર્શન પણ તમને માટીના કેરા સ્વરૂપે જ થશે. તો અહીંયા આ પદ્મવાડીમાં કબીરવાડી પણ આવેલી છે, જેમાં તમને શ્રી સદગુરુ કબીર સાહેબના પણ દર્શન થશે. તે સિવાય અહીંયા શ્રી સદગુરુ જીવણજી મહારાજ પણ છે. તે સિવાય અહીંયા કબીર સાહેબની આંબલી છે, જેને લોકો પ્રદક્ષિણા કરીને દર્શન કરે છે. ત્યારબાદ અહીંયા પ્રભુ શ્રીહરિના પગલાના તમને દર્શન થશે. આમ આ પદ્મવાડીમાં તમને આશરે 145 કે તેથી વધારે ક્યારાના દર્શન થશે. અહીંયા આ પદ્મવાડીમાં શ્રી અંબાજી માતાનું પણ મંદિર આવેલું છે. તેની તરત જ બાજુમાં તમને શ્રી બહુચર માતાજીના પણ દર્શન થશે. તેમની તરત જ બાદ અહીંયા શ્રી તુળજા ભવાની માતાજીનું મંદિર આવેલું છે. શ્રી તુળજા ભવાની માતાજીના મંદિર પછી અહીંયા શ્રી અધ્યારૂજીનો ક્યારો છે. ત્યારબાદ આ પદ્મવાડીમાં રાધેકૃષ્ણનું મંદિર પણ આવેલું છે, જ્યાં દર જન્માષ્ટમીના તહેવાર વખતે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવે છે. રાધેકૃષ્ણના મંદિરની બહાર જ અહીંયા શ્રી બજરંગબલીનું પણ મંદિર છે. ત્યારબાદ અહીંયા શ્રી ખેજડિયા વીર મહારાજનું પણ મંદિર આવેલું છે. તો અહીંયા આ એક જ વાડીમાં દરેક ભગવાનના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. હવે હું તમને સપ્તરાત્રિ મેળા શું છે તેના વિશે થોડી જાણકારી આપીશ. તો સમય જતાં રવાડીના દર્શન આ સપ્તરાત્રિ મેળામાં પરિવર્તિત થયા. આ મેળાની પ્રથમ રાત્રિએ નવદંપતિ પોતાના ઘરેથી મેળામાં આવી રવાડીના દર્શન કર્યા બાદ સમગ્ર રાત્રિ દરમિયાન 6 ફેરા મંદિરથી ઘરે અને ઘરેથી મંદિર એમ ફરે છે, અને બીજા દિવસે સાંજે ખાન સરોવર પટના મેળામાં થઈ પદ્મનાભ ભગવાનના દર્શન કરી છેલ્લો 7મો ફેરો શ્રદ્ધાપૂર્વક પૂરો કરે છે. આમ આ કારતક સુદ 14થી કારતકવત 5 સુધીના આ સપ્તરાત્રિ મેળામાં ભક્તો રવાડીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે અને સાથે રેવડીનો પ્રસાદ પણ લે છે. હવે હું તમને પદ્મનાભ ભગવાનની પ્રસાદી જે દાળ રોટલી છે તે પારંપરિક રીતે કઈ રીતે બનાવવામાં આવે છે તે બતાવીશ. તો પદ્મનાભ ભગવાનની સેવા કરીને આ દાળ અને રોટલીની પ્રસાદી ત્યાં તેમને ધરાવવામાં આવે છે, અને પદ્મવાડીમાં જ આ દાળ અને રોટલી બનાવીને ત્યાં જ બધાને આ દાળ રોટલીનો પ્રસાદ ખવડાવવામાં આવે છે. તો અહીં દાળ બનાવવા માટે 5 દાળોનો ઉપયોગ થાય છે, જેમાં તુવેરની દાળ, મગની પોતરાવાળી દાળ, અડદની દાળ, ચણાની દાળ અને મસૂરની દાળનો ઉપયોગ થાય છે. અને સૌપ્રથમ દાળને ધોઈને ત્યારબાદ આ રીતે તેને બાફવા મૂકવામાં આવે છે. તો ચૂલા ઉપર જ આ રીતે દાળને બફાય છે. તો અહીંયા દાળ સરસ બફાઈ જાય ત્યારબાદ સૌપ્રથમ તેમાં મીઠું ઉમેરેલું છે. હવે તેમાં હળદર ઉમેરવામાં આવશે. તો અહીંયા 80 થી 100 માણસોને જમાડી શકાય તેટલી દાળ બનાવેલી છે. તો આ દાળમાં કેટલી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને કેટલા પ્રમાણમાં વસ્તુ ઉમેરવામાં આવી છે તો તેનું લિસ્ટ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તમે ત્યાં જઈને આ દાળ અને રોટલીની રેસીપી ચેક કરી શકશો. તો અહીંયા હજી હળદર થોડી ઓછી પડી હોય તેવું લાગી રહ્યું છે, એટલા માટે હળદર બીજી ઉમેરી છે જેનાથી તેનો કલર સારો પકડાય. ત્યારબાદ લાલ મરચું પાવડર. તો આ દાળ એ તીખી તમતમાટ જ હોય છે, એટલે લાલ મરચું પાવડર અને ગરમ મસાલો વધારે જ ઉમેરવામાં આવે છે. મિક્સ કરીને તેને ઉકળવા દેવાની છે. તો ચૂલા ઉપર બનેલી આ દાળનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે દાળ એકદમ સરસ રીતે ઉકળી રહી છે. તો મેં મારી ચેનલ ઉપર પહેલાં પણ આ દાળ અને રોટલીનો વિડીયો મૂકેલો છે, તો તેની પણ રેસીપી લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તમે ત્યાં જઈને પણ એ રેસીપી ચેક કરી શકશો. તો આ દાળને તમે જેટલી ઉકાળો એટલી જ આ દાળ વધારે સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે. તો હજી આ દાળમાં આદું અને મરચાંની પેસ્ટ ઉમેરવાની બાકી છે, તો તે ઉમેર્યા પછી થોડી તેને વધારે ઉકાળીશું અને ત્યારબાદ છેલ્લે તેનો વઘાર કરવામાં આવશે. તો આજે દાળ અને રોટલી છે તેને આપણે જેમ દાળ બાટી ખાઈએ છીએ તે જ રીતે ખાવામાં આવે છે. દાળની અંદર રોટલીના ઝીણા ઝીણા ટુકડા કરીને ત્યારબાદ લીંબુ નીચોવીને આ દાળ અને રોટલી ખવાય છે. તો અહીંયા આ દાળમાં આદું અને મરચાંની પેસ્ટ ઉમેરી દીધી, અને હવે આ દાળને બરાબર ઉકળી જાય ત્યારબાદ છેલ્લે તેનો વઘાર થશે. તો વઘાર માટે અહીંયા ઘી ગરમ કરવા માટે મૂકી દીધું છે. ઘી ગરમ થઈ ગયા બાદ તેમાં સૂકા લાલ મરચાં ઉમેરેલા છે, અને હવે તેમાં બધા ડ્રાય મસાલા ઉમેરવાના છે, એટલે કે ગરમ મસાલો, હિંગ, કાશ્મીરી લાલ મરચું અને તજ અને લવિંગનો પાવડર ઉમેરવાનો છે.
તો બધું જ વઘારમાં જ ઉમેરી દીધું છે. તો સૂકા લાલ મરચાંને થોડા હલાવી દીધા છે. ત્યારબાદ જે આ મસાલા છે તે ઉમેરી અને તરત જ જે આપણે દાળ ઉકાળીને રાખી હતી તે ઉમેરીશું થોડી, તો આના લીધે જે વઘાર છે તે બળી નહીં જાય. તો થોડી દાળ ઉમેરવાની અને હવે આ વઘારને આપણે જે બનાવેલી દાળ છે તેમાં ઉમેરી દેવાનું છે. તો અહીંયા જે વઘાર તૈયાર કરેલો હતો તે આ દાળમાં ઉમેરી દીધો છે. તો હવે વધારે 5-10 મિનિટ ઉકળી જાય ત્યારબાદ આ દાળ બનીને તૈયાર છે. હવે હું તમને રોટલી કઈ રીતે બને છે તે બતાવી દઉં. તો દાળ અને રોટલીની પ્રસાદીમાં દાળ તો તૈયાર થઈ ગઈ છે. તો રોટલી એ કંઈક આ રીતે બનાવવામાં આવે છે. તો અહીંયા એ રોટલી કાઢીને બનાવવામાં આવે છે. તો તમે જોઈ શકો છો કે હથેળીની મદદથી આ રીતે ધીમે ધીમે રોટલીને કાઢવામાં આવે છે. તો થાળીમાં અટામણ લેવાનું છે, મતલબ કે ઘઉંનો કોરો લોટ લેવાનો છે અને આ રીતે રોટલીને ઘડવાની છે. તો આ રોટલીનો લોટ બાંધતી વખતે તેમાં મીઠાનો ઉપયોગ નથી થતો, આ રોટલી મોળી જ હોય છે. અને જે રોટલીનો લોટ બાંધીએ છીએ તે થોડો ઢીલો રાખવાનો છે જેના કારણે ઘડવામાં સરળતા રહે. અને રોટલીને ઘડી લીધા બાદ તરત જ તેને શેકવામાં આવે છે. તો જે માટીનું કલાડું હોય છે, મતલબ કે જે માટલું હોય છે, તેને તોડીને અને આ રીતે ઊંધું મૂકવામાં આવે છે ચૂલા ઉપર. અને તેની ઉપર ભીની માટી અને તેમાં મીઠું ઉમેરીને એ માટી અને મીઠાનું મિશ્રણ બનાવીને તે માટલા ઉપર લગાવવામાં આવે છે. તો અહીંયા જે માટી અને મીઠાનું મિશ્રણ કરીને માટલા ઉપર લગાવવામાં આવે છે તેના કારણે આ જે રોટલી છે તે કલાડા ઉપર ચોંટતી નથી અને ઇઝીલી તે બંને બાજુથી સરસ રીતે શેકાઈ જાય છે. તો અહીંયા એક સાથે આ રીતે 2-3 રોટલીને શેકવામાં આવે છે. તો આ રીતે જે ઊંધા કલાડા ઉપર શેકેલી રોટલી છે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને આ રોટલી સહેજ જાડી ગળવામાં આવે છે. તો આ એક ટ્રેડિશનલ પદ્ધતિ છે. તો અહીંયા રોટલી બનાવવામાં તમે લોટને જોઈ રહ્યા છો, તેની કન્સિસ્ટન્સી એકદમ ઢીલી છે જેના કારણે એકદમ સરળતાથી આ રોટલી કઢાઈ રહી છે. જો લોટ થોડો પણ કઠણ બંધાઈ જશે તો રોટલીને કઢવામાં મુશ્કેલી પડશે, એટલે બને એટલો ઢીલો લોટ લેવો અને તેની ઉપર જે ભીનું કપડું હોય તે આ રીતે ઢાંકી દેવામાં આવે છે જેના કારણે લોટ ઢીલો અને ઢીલો જ રહે, તે સુકાઈ ના જાય. તો જ્યારે બધી જ રોટલીઓ બની જાય છે ત્યારબાદ છેલ્લે તેને ઘીથી ચોપડવામાં આવે છે. તમે જોઈ શકો છો ખૂબ જ પ્રમાણમાં ઘીનો ઉપયોગ થાય છે આ રોટલીઓને ચોપડવામાં, જેના કારણે આ રોટલી એકદમ સોફ્ટ રહે છે. તો આ રીતે દાળ અને રોટલીની પ્રસાદી તૈયાર કરવામાં આવે છે. તો અહીંયા દાળ અને રોટલીની પ્રસાદી કઈ રીતે તૈયાર થાય છે તે મેં તમને જણાવી. તો આ રીતે ભગવાનની દાળ અને રોટલીની પ્રસાદી ભગવાનની સેવા કરી તેમને ધરાવવામાં આવે છે. તો હવે હું તમને ભગવાનની જે રવાડી છે તેના દર્શન કરાવવા જઈ રહી છું. Hallelujah.
સોને કી છડી રૂપે કી મસલ જરી અંગા જમા કલે મોતન કી માલા નિરંજન નિરાકાર જ્યોત સ્વરૂપ જ્યોતિ જી ભગવાન ની ગણી ખમ્મા સોને કી છડી રૂપે કી મસલ જરી અંગા જમા કલે મોતન કી માલા નિરંજન નિરાકાર જ્યોત સ્વરૂપ જ્યોતિ જી ભગવાન ની ગણી ખમ્મા પ્રજાપતિ સમાનૈષ્ણવ શ્રી પદ્મનાભ ભગવાન નો મહિમા અનેરો છે. સમગ્ર વિશ્વમાં ક્યાંય માટીના ભગવાન જોવા ન મળે એવા ભગવાનની વાડી, પદ્મનાભ ભગવાનની વાડી આશરે 20 વીઘાથી પણ વધુ જગ્યામાં પથરાયેલી છે. અહીંયા ભગવાનનો અનેક મહિમા અને અનેક આસ્થાઓ સાથે લોકો અહીંયા દર્શનાર્થે આવે છે અને ભગવાન એમની આસ્થા પરિપૂર્ણ કરે છે. કહેવામાં આવે છે કે ભારતની અંદર તમે આખી યાત્રાધામ કોઈ પણ જગ્યાએ જાઓ, પરંતુ જો પદ્મનાભ ભગવાનના મંદિરના દર્શન કરો તો તમામ યાત્રાધામના દર્શન તમને અહીંયા જ થઈ જાય છે. તમારે આખા ભારતમાં દર્શન ના કરો, આ વાડીની અંદર તમે દર્શન કરી લો તો તમને તમામ ભારતના દેવી દેવતાના દર્શન અહીંયા થઈ જશે. અને અહીંયા રેવડીનો પ્રસાદનું ખૂબ મહત્ત્વ છે. ભગવાનનો બીજો પ્રસાદ અમારે અહીંયા દારૂટી તરીકે પણ ઉજાણીઓ થાય છે. તમામ સમાજના લોકો ભગવાનની આસ્થા સાથે જોડાયેલા છે. કેટલાય સમાજના લોકોને પોતાની બાધાઓ, એની બાબરી કે અનેક ધાર્મિક પ્રસંગો કે સામાજિક પ્રસંગો અહીંયા ભગવાનના આસ્થા માટે લોકો આવે છે અને ભગવાન એમની આસ્થા પરિપૂર્ણ કરે છે. પાટણ પ્રજાપતિ સમાજ દ્વારા પણ દર વર્ષે આ ભગવાનની રથયાત્રા પણ કાઢવામાં આવે છે અને સમગ્ર પાટણના બજારની અંદર ભગવાન જાતે દર્શન આપવા માટે નીકળે છે અને તમામ જ્ઞાતિના લોકો એમનો લાભ પણ લે છે. રવાડી તરીકે જે ભગવાનની રવાડી નીકળે છે એમાં પદ્મનાભ ભગવાનની રવાડી, ગણપતિ દાદાની રવાડી, હરદેવજી ભગવાનની રવાડી અને નકણીજી ભગવાનની રવાડી અહીંયા સપ્તરાત્રિ મેળા દરમિયાન નીકળે છે અને તેમજ વિવિધ પ્રસંગો દરમિયાન પણ ભગવાનની રવાડી અહીંયા નીકળતી હોય છે. અહીંયા મંદિરના પૂજારીઓ, સેવકો ખૂબ મોટા પ્રમાણની અંદર આવે છે અને ભજન કીર્તન પણ સમય અંતરે થતા હોય છે. મૂળ સમગ્ર ભક્તિ ભાવ માહોલથી આ સમગ્ર વાડી ગુંજતી રહે છે અને અહીંયા ભગવાનના વારસદારો તરીકે પશુ પક્ષીઓ અને વાંદરાઓ પણ અહીંયા ખૂબ જ મોટા પ્રમાણની અંદર વસવાટ કરે છે અને સમગ્ર ભગવાનની વાડીનો એક મહિમા, એક આપણને આખી અનુભૂતિ અલગ પ્રકારની થાય એવો આ જગ્યાનો માહોલ અને મહિમા છે, જેથી લોકો અહીંયા આવતાની સાથે તેમના મનમાં શાંતિ પેદા થાય છે. અને અહીંયા આયુર્વેદિક દવા તરીકે જે એલોવેરા કહેવામાં આવે છે, કુંવારપાઠા, એનો પણ પુષ્કળ પ્રમાણના અંદર અહીંયા ઉગી નીકળે છે અને એ પણ એક અલગ આનો મહિમા છે કે અહીંયા જે કુંવારપાઠા ઉગે છે બીજે ક્યાંય તમને જોવા નહીં મળે. અને ભગવાન, પદ્મનાભ ભગવાન અહીંયા દરેક લોકોની આસ્થા અને એમની ઈચ્છાઓ પરિપૂર્ણ કરે છે અને સમાજના લોકોની લાગણી ખૂબ જોડાયેલી છે. પદ્મનાભ સપ્તરાત્રિ મેળાની પરંપરા 600 વર્ષથી ચાલી આવી છે. પદ્મનાભ ટ્રસ્ટ મેળાનું આયોજન કરે છે, પરંતુ કોરોના મહામારીના કારણે મેળા સંપૂર્ણ બંધ રાખવામાં આવેલા. પદ્મનાભ ભગવાનનો ઇતિહાસ ખાન બાદશાહથી 600 વર્ષથી ચાલ્યો આવે છે. તેના અંદર પરંપરાગત જે પદ્મનાભ ભગવાન ખાનસવર નામનું એક તળાવ ખોદાતું હતું, તેના અંદર માટીકામ કરવા માટે સર્વે જ્ઞાતિના લોકો જતા હતા. પદ્મનાભ ભગવાન પોતે પ્રભુમાં લીન હોવાથી સમય નહોતા આપી શકતા. ત્યારે બાદશાહે હુકમ કર્યો કે દરેક સમાજના લોકો, દરેક જ્ઞાતિના લોકો જો આ ભગીરથ કામ કરતા હોય તો પદ્મનાથ કુંભાર કેમ નથી આવતા. ત્યારે તેમની પાસે જઈ સિપાહીઓ ગયા અને કીધું કે બાદશાહનું કહેણ છે કે તમે માટીકામ કરવા માટે અને ખોદવા માટે કેમ નથી આવતા. ત્યારે પદ્મનાથ ભગવાને એમ કહેલું કે જે લોકો આ કામ કરી રહ્યા છે હું એક જ સમયની અંદર આ કામ પૂરું કરી આલીશ તમને. ત્યારે પદ્મનાથ ભગવાને એ જગ્યા ઉપર, સ્થળ ઉપર જઈ અને માટીકામની 7 ટોપલીઓ પોતે માથા ઉપરથી અધ્ધર રાખીને 7 ટોપલીઓ ઉપાડી હતી. તે વખતે બાદશાહે જોયું કે આ કોઈ ઓલિયાનો અવતાર છે. ત્યારે તેમણે પદ્મનાથ ભગવાનને કહ્યું કે તમે ભગત જે કંઈ માગો તે હું આપવા માટે તૈયાર છું. ત્યારે પદ્મનાથ ભગવાનને એ વખત એવું કહેલું કે મારે કાંઈ ના જોઈએ પણ ભજન કરવા માટે અને મારે એક જગ્યા જોઈએ.
ત્યારે બાદશાહે આ પદ્મનાથ ભગવાનની વાડી જે છે તે જગ્યા ફાળવેલી અને પદ્મનાથ ભગવાને આમ પોતાનું એક પરચો બતાવેલો. આમ પદ્મનાથ ભગવાનની પરંપરાની અંદર ઉદા ભગતો પ્રજાપતિને 18 વર્ણના લોકો દર્શન કરવા આવે છે, તેમને આસ્થાઓ અને માનતાઓ પૂરી કરે છે, કોઈ ગોર જોખીને કોઈ રેવડી જોખીને. આમ પોતે અને અમારે પ્રજાપતિ સમાજની અંદર પરંપરા છે કે બાબરીની પરંપરા એક લટ લઈને પણ ઉતારવામાં આવે છે અને અમારા પદ્મનાથ ભગવાનના સપ્તરાત્રિ મેળાની અંદર નવયુગલ પરણે લોકો 7 ફેરા ઘરેથી અને પદ્મનાથ ભગવાનના દર્શન કરી અને 7 ફેરાના વોટા મારે છે, ત્યારે તેઓ પદ્મનાથ ભગવાનનો છેલ્લો મેળો ખાનસોર પટનો દર્શન કરીને પદ્મનાથ ભગવાનનું દર્શન કરી અને પૂર્ણ કરે છે. પદ્મનાથ ભગવાન કી જય. આ પદ્મનાથ ભગવાનની જગ્યા આશરે 20 વીઘામાં પસરાયેલી છે અને આ જગ્યાનું બહુ મહત્ત્વ છે. અહીંયા લોકો દેશ વિદેશથી પણ લોકો દર્શન કરવાથી માટે આવતા હોય છે અને અહીંયા પાટણ પ્રજાપતિ સમાજ તો ખરો જ, પણ એને લક્ષી બીજી જ્ઞાતિના પણ લોકો દર્શન માટે અહીંયા આવે છે. અત્યારે આપણે જે દેખી રહ્યા છો નીચ પંડિત પદ્મનાભ ભગવાન છે, જેને વાડી રચના કરી એ પોતે જ અને એમના નિમિત્તે જ આજે 7 દિવસનો ઉત્સવ થાય છે અને આજે ઉત્સવનો 4th દિવસ છે. કારતક સુદ 14 કારતક સુદ 5 સુધી 7 દિવસનો ઉત્સવ થાય છે અને અહીંયા આ જ્યારે ભગવાનને રચના કરી ત્યારે 33 કોટી દેવતા, 28,000 ઋષિ, 56 કોટી યાદવોને બોલાવી અને આ તીર્થધામ રચ્યું, એને આપણે પદ્મનાભ વાડી તરીકે કહેવામાં આવે. તો મિત્રો, મેં તમને આ વિડીયોમાં શ્રી પદ્મનાભ ભગવાનની જ્યોત એટલે કે રવાડી તેમજ તેમનો પ્રસાદી દાળ રોટલી તેમજ સપ્તરાત્રિ મેળા અને રેવડી વિશે જાણકારી આપી. તો જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને લાઇક અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો. થેન્ક યુ. જય હરી, જય વીર દાદા.